નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો જામખંભાળિયા આહિર સમાજ દ્વારા જરૂરિયાતમંદો માટે કુઇટનું વિતરણ કરવામાં આવ્યું. કોરોના વાયરસની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉન દરમિયાન રોજે રોજનું રળીને કમાતા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોજગારીમાં મુશ્કેલી પડતી હોય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ તેમજ સેવાભાવી પદાધિકારીઓના સહકારથી સદાવ્રત રસોડા તેમજ ખાદ્ય સામગ્રીની રાશન કીટનું વિતરણ કરી સરકારની સાથે સામાજિક કાર્યકરો પણ કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારની સાથે સહભાગી થઈ સામાજિક સેવા કરી રહ્યા છે. જામનગર દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સમાજો દ્વારા રહેલી આ સેવાકીય પ્રવૃત્તિને આવકારી છે. જામખંભાળિયા આહિર સમાજ દ્વારા પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે કીટનું આયોજન કરાવ્યા બાદ જામખંભાળિયા અને આસપાસના વિસ્તાર માટે વધુ 1000 કીટ તૈયાર કરવામાં આવી હતી. આહિર સમાજનું અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમજ સંસદ શ્રી પૂનમ માડમના પ્રેરણાથી સમાજના અગ્રણીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની આ કીટ જરૂરિયાતમંદ લોકોની રાહત થશે તેમ સંસદશ્રીએ જણાવ્યું હતું. કોરોના લોકડાઉન દરમિયાન આ સેવાકીય પ્રવૃત્તિ સૌને પ્રેરણા આપે છે અને સૌ લોકો ઘરમાં જ રહે અને આ મહામારી સામે વિજય મેળવે અને સૌ સ્વસ્થ રહે અને સરકાર તેમજ જિલ્લા તંત્રની સૂચનાનું પાલન કરે તેવી તેઓએ અપીલ પણ કરી હતી. મુકેશ મુકરિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે આહિર સમાજની આ વાડીમાં લોકડાઉનને લીધે અનેક પરિવારો એવા હોય જે રોજનું કમાઈને જમતા હોય એમને કોઈ જાતની અસુવિધા ના રહે અને આપણી જે એક પરંપરા છે કે આપણી આજુબાજુ રહેતા કોઈ લોકો ભૂખ્યા ના સૂવે અને અન્નદાન એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે એ પ્રકારનું આયોજન લોકડાઉનમાં ખંભાળિયામાં અનેક અલગ અલગ સંસ્થાઓ નાગરિકો દ્વારા કરવામાં આવ્યું. એ પૈકી આજે આહિર સમાજ દ્વારા પણ આ બીજા તબક્કાનું, પહેલાં પણ 8 કે 10 દિવસનું રાશન લોકો જરૂરિયાતમંદ લોકોને એનું વિતરણ કરવામાં આવ્યું. આજે પણ લગભગ 1000 જેટલી કીટ જામખંભાળિયા શહેર અને આજુબાજુના વાડી વિસ્તારમાં એનું વિતરણ કરવામાં આવે છે. 8 દિવસ પહેલાં ગ્રામીણ વિસ્તારમાં એનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આહિર સમાજના સર્વે ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સર્વે હોદ્દેદારો, સમાજના સર્વે અગ્રણીઓ, દાતાઓ બધાને હું આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવી જ રીતે આપણે સૌ એક મોટો પરિવાર બની અને એકબીજાની જ્યારે સાથે આ લડાઈમાં ઊભા હોય ત્યારે એનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા આહિર સમાજના સર્વે દાતાઓએ, આગેવાનોએ આ કાર્યના માધ્યમથી પૂરું પાડ્યું છે ત્યારે હું પુનઃ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવી જ રીતે આપણે સાથે મળી અને એક મોટો પરિવાર બની અને આ મહામારી સામે વિજય પામીએ એવી આપ સૌને શુભકામનાઓ સાથે. તમામ સંસ્થાઓ જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વયંસેવકો જે આ કાર્ય કરે છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમાં આહિર સમાજ ખંભાળિયાના સર્વે ટ્રસ્ટીઓ દાતાઓને પુનઃ અભિનંદન સાથે.